ભરૂચ જિલ્લામાં માજગામ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ગરીબ નવાઝના ઉરસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નાનકડા એવા માજગામ ખાતે હઝરત ગરીબ નવાઝના ઉરસ શરીફ નિમિત્તે સુફી સંત મહેબૂબ અલી બાબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉરસ શરીફનો પ્રારંભ કિલાવતે કુરાન સહિતમાં કરવામાં આવ્યો હતો. આ ઉરસ શરીફ નિમિત્તે વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ ઉરસ શરીફમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આજરોજ અહીંયા માચ ભરૂચ મુકામે વિશ્વના ખૂબ જ સુપ્રસિદ્ધ એવા સૂફી સંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી રઝિયલ્લાહુ તઆલાનો 74 વર્ષ મુબારક, જેમાં સતત 7 દિવસ સુધી અહીંયા સરકાર ખ્વાજા ગરીબ નવાઝનો ઉર્સ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ જ એક એવી ધરતી છે કે જ્યાં ખ્વાજા ગરીબ નવાઝના જીવન વૃત્તાંત પર, આપની શબ્દવાણીઓ પર 6 દિવસ સુધી લગાતાર મજલિસ પડવામાં આવે છે, જેમાં આપની પેદાઇશથી લઈને આપના વિશાલ સુધીના હાલાત અને વાકિયાત અને આપની તાલીમો તરબિયત ઇન્સાનિયત માટે, માનવતા માટે અને સૌના કલ્યાણ માટે, એકતા માટે એમણે જે તાલીમ આપી છે, ખાસ કરીને આધ્યાત્મિક તાલીમ, આત્મા અને પરમાત્મા ખુદા સુધી કઈ રીતે પોતાની આત્માની ઓળખ કરવી અને નેક રસ્તા પર ચાલીને લોકોની ભલાઈ માટે કામ કરવું, એવી અલ્લાહને અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સહી પહેચાન ખ્વાજા ગરીબ નવાઝે કરાવી છે. અને એ જ કારણ છે કે મક્કા મોઝમા અને મદીના મુનવ્વરા પછી વિશ્વમાં કોઈ ત્રીજું સ્થાન હોય કે જ્યાં સૌથી વધારે સંખ્યાની અંદર લોકો આસ્થાના શરીફ પર હાજરી આપતા હોય તો તે અજમેર શરીફ છે. અજમેર શરીફ આજે પણ ઇન્સાનિયતનું મરકઝ છે અને ખ્વાજા ગરીબ નવાઝની આ જ તાલીમ લોકો સુધી પહોંચે. અને આ જ કારણ છે કે ફક્ત મુસ્લિમ જ નહીં પરંતુ હિન્દુ, શીખ, ઈસાઈ, દરેક ધર્મના નાત જાતના ભેદભાવ વગર લોકો આજે પણ લાખોની સંખ્યામાં સરકાર ખ્વાજા ગરીબ નવાઝના દરગાહ શરીફ પર હાજર થાય છે અને પોતાની દીની દુનિયાવી તકલીફો અને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, આત્માની શાંતિ મળે છે. ઉર્સના મોકા પર આપ સૌને શું સંદેશ આપવા માંગો છો? હું એ સંદેશ આપું છું કે જે ખ્વાજા ગરીબ નવાઝનો પેગામ હતો, આત્માની શુદ્ધિ કરીને પવિત્રતા જાળવવું, પાપ કર્મોથી દૂર રહેવું, નેક રસ્તાઓ પર ચાલવું, ઇન્સાનિયત અને માનવતા માટે નાત જાત પંથ પ્રદેશના વાળાઓ ભૂલીને સૌની ભલાઈ માટે એક અને નેક બનીને આગળ વધવું, અને જેમણે ફરમાવ્યું છે કે તમારું હૃદય ધરતી જેવું વિશાળ હોવું જોઈએ, તમારી સખાવત સૂર્યથી પણ વધારે વિશાળ હોવી જોઈએ અને તમારી સહનશીલતા દરિયાથી પણ વધારે વિશેષ હોવી જોઈએ. આમ ધરતી, આકાશ અને સૂર્યથી જે આપણે માનવે ઉત્તમ અવતાર તરીકે, મનુષ્ય અશરફુલ મખલુકાત તરીકે જે શીખ મેળવવાની છે, એ શીખ મેળવીને આપણે નેક રસ્તા પર આગળ વધીએ, એવી જ હું શુભકામનાઓ બધાને પાઠવું છું.